હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બેસન ચટણી બનાવીશું જે ફાફડા, ગાંઠિયા કે ખમણ સાથે સર્વ થાય છે અને બનાવવામાં એટલી જ સરળ છે. તો ચટણી બનાવવા માટે આપણે એક વાસણની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. એટલા લોટમાંથી તમે 4 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલી ચટણી બનશે. તો આમાં થોડું પાણી એડ કરી અને આને આપણે મિક્સ કરી લઈશું. થોડું જ પાણી એડ કરીશું જેથી કરી આમાં કોઈ પણ જાતના ગાંઠા ના રહે. બધા જ ગાંઠા પહેલાં આપણે દૂર કરી લઈશું. એકદમ સરળ છે આ ચટણી બનાવવી, ફક્ત 5 મિનિટમાં બની જાય છે અને એકદમ બહાર મળે એવી જ ચટણીનું રિઝલ્ટ તમને મળશે. તો અહીંયા જરા પણ ગાંઠા નથી રહ્યા, તમે જોઈ શકો છો. આ રીતે મેં કંઈક મિક્સ કરી લીધું છે, એકદમ રેડી છે. હવે આપણે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 2 ચમચી ચણાના લોટ સામે 2 ગ્લાસ પાણી, એકદમ પરફેક્ટ છે આ. તો આને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો આની થિકનેસ કેટલી છે, એકદમ પતલું છે, આ રીતનું જ હોવું જોઈએ. તો હવે આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. 1/4 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે આની અંદર ખાંડ એડ કરીશું મીઠાશ માટે. તો અહીંયા હું 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીશ અને પાછળથી જો આપણે ટેસ્ટ કરીને લાગે કે હજુ થોડીક જરૂર છે તો એડ કરી શકાય છે. તો બરાબર બધું મિક્સ કરી લઈએ. તો આ એકદમ રેડી છે. તો હવે આપણે એક વાસણની અંદર 1 થી 1.5 ચમચી તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય છે ત્યારબાદ આપણે આની અંદર રાઈ એડ કરીશું. તો આમાં થોડુંક રાઈનું પ્રમાણ વધારે રાખવું. રાઈને પહેલાં સારી એવી ફૂટવા દેવાની છે. રાઈ ફૂટે એટલે થોડાક મીઠી લીમડીના પાન સાથે જ અહીંયા મેં તીખા મરચાં લીધા છે, આનાથી ચટણીમાં તીખાશ સારી આવશે. અને થોડીક હિંગ એડ કરી અને સરસ મિક્સ કરી લઈશું. બધું જ તેલમાં સંતળાઈ ગયું છે. તો હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એને આની અંદર એડ કરી દઈશું. ખૂબ જ સરળ છે આ ચટણી બનાવવી, જેને તમે ભજીયા, ફાફડા, ગાંઠિયા, ખમણ અને ઘણી બધી વસ્તુઓ સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે ગેસને ફાસ્ટ કરી અને આને સતત આ રીતે ચલાવતા રહેવાનું છે. 2 થી 3 જ મિનિટમાં આપણી ચટણી બની અને તૈયાર થઈ જશે. તો અહીંયા આ રીતે ચટણી ઘાટી થવા લાગી છે, તમે જોઈ શકો છો. તો આપણે આને બહુ વધારે નથી ચોળવવાની. ચટણી એમ લાગે કે પરફેક્ટ થઈ ગઈ છે એટલે ગેસને તરત જ બંધ કરી દેવાનું છે. તો અહીંયા મારે 2 થી 2.5 મિનિટ જેવો જ સમય થયો છે અને ચટણીની કન્સિસ્ટન્સી કંઈક આવી છે. તો આ સમયે ગેસને બંધ કરી દઈશું, કેમ કે આ ઠંડી પડશે એટલે વધારે ઘાટી થશે. તો આને આપણે 5 મિનિટ ઠંડી થવા છોડી દઈશું. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે, ચટણી અહીંયા થોડીક ઠંડી થઈ ગઈ છે અને સાથે સાથે થોડીક ઘાટી થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે આની. તો હવે આપણે ખટાશ માટે લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ હંમેશા થોડીક ચટણી ઠંડી થાય પછી જ એડ કરવો, તો સરસ ટેસ્ટ આવે છે. આપણે માર્કેટમાં ખાઈએ ત્યાં લીંબુના ફૂલનો યુઝ થાય છે, પણ ઘરે આપણે લીંબુનો રસ જ યુઝ કરવો જેથી કરી આ એકદમ હેલ્ધી પણ બને. તો અહીંયા ખૂબ જ સરળતાથી આપણી બેસનની ચટણી બનીને રેડી છે. તમે આમાં ખટાશ કે ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો અને મને જણાવો કે તમને રેસિપી કેવી લાગી. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.